નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો. તો આજે કાનન ડોટ સીઓ ખાતેથી મારી સાથે એક વ્યક્તિ ઉપસ્થિત છે. આ એક કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ એક એક્સપર્ટ છે. અને એક્સપર્ટ પણ કેવા, કે ભારતના વિદ્યાર્થીઓએ ભારતની બહાર જઈને જો MBBS જેવો કોર્સ, યાની કે MBBS MD સિમિલર ટુ MBBS જે MD નો કોર્સ થતો હોય છે, જ્યારે એ પરસ્યુ કરવો હોય તો કયા દેશમાં જવું જોઈએ, કેટલું બજેટ થાય, એના માટે કયા ડોક્યુમેન્ટ્સ હશે, એની શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, આ બધા વિષય પર વાત કરવા માટે 15 વર્ષથી જે ગુજરાત અને સમગ્ર ભારતમાંથી હજારો સ્ટુડન્ટ્સને અલગ અલગ દેશો જેવા કે રશિયા, જોર્જિયા, બેલારૂસ, સેન્ટ લુસિયા, નેપાળ, આ અલગ અલગ દેશોમાં મોકલનારા વ્યક્તિ છે, એવા ડૉક્ટર ઉમંગભાઈ પટેલ મારી સાથે છે. સર, થેન્ક યુ વેરી મચ, તમે અમને ટાઈમ આપ્યો. આજે કાનનના જે વિદ્યાર્થીઓ છે એમને માર્ગદર્શન મળી રહે એના માટે અમે તમને બોલાવ્યા, તમે માન રાખીને આવ્યા. ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ સર. હવે સ્ટુડન્ટ્સ, હું તમારા વતી જેટલા પણ સ્ટુડન્ટ્સ હું મળું છું, જેટલા પણ ક્વેશ્ચન્સ એમના મને મળતા હોય છે, એ ક્વેશ્ચન્સ હું સરને આજે પૂછવાનો છું. સર બાય ધ વે પોતે કંપની ઓન કરે છે, સરની કંપનીનું નામ છે મેકિંગ ડોક્ટર્સ. અને તમને જાણીને આનંદ થશે, જેટલા પણ કાનનના વિદ્યાર્થીઓ છે, કે કાનન અને મેકિંગ ડોક્ટર્સ એમણે ટાઈઅપ કર્યું છે અને હવેથી અમે ભેગા મળીને સ્ટુડન્ટ્સને સેવા આપીશું. જે પણ સ્ટુડન્ટ્સની ઈચ્છા છે કે એ લોકો વિદેશમાં અભ્યાસ કરે, યા તો એવા પણ સ્ટુડન્ટ છે કે જેમણે ઓલરેડી વિદેશમાં અભ્યાસ કરી લીધો છે, યાને કે જેમણે MBBS યાને કે MD કરી લીધું છે જોર્જિયામાંથી કાં તો રશિયામાંથી, એવા સ્ટુડન્ટ્સને પણ જો આગળ PG કરવું હોય, માસ્ટર્સ કરવું હોય, તો કાનન વિલ બી હેલ્પફુલ ફોર ધેમ. અને જે પણ સ્ટુડન્ટ્સ જેમણે અમે 12th કર્યું છે એમને હવે MBBS કરવું છે, તો એમને પણ અમે હેલ્પ પૂરેપૂરી કરીશું, રાઈટ સર? સો સર, પહેલો મારો પ્રશ્ન એ છે કે જે મોટાભાગના સ્ટુડન્ટ્સ હોય છે અને જેમની ઈચ્છા હોય છે કે હું MBBS અબ્રોડ કરું, તો આની પાછળ ઘણી વખત મજબૂરી બી હોય કે ઇન્ડિયામાં કદાચ પર્સન્ટેજ ઓછા હોય, તો ઇઝ ઇટ ટ્રુ કે ફક્ત એવા છોકરા જ હોય છે કે પછી મતલબ કોઈ પણ આજે સ્ટુડન્ટ બેઠો હોય વિચારે કે મારે MBBS વિદેશમાંથી કરવું જોઈએ, તેની પાછળના મુખ્ય કારણો શું હોય છે? સી, આમાં બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે લાઈક અત્યાર સુધી લોકો એવું વિચારતા હતા, લોકોની એવી મેન્ટાલિટી હતી કે ભાઈ મારે MBBS કરવું છે અને સમહાઉ બીકોઝ ઓફ ઇન્ડિયામાં સીટ્સ ઓછી છે અને બજેટ વાઇઝ જોવા જાઓ તો એના પૈસા હાઈ છે, એના કારણે એ લોકો એવું વિચારતા હતા કે ભાઈ મારું MBBS અહીંયા નહીં થઈ શકે મારા બજેટમાં, તો હું ફોરેન જાઉં અને કાં તો મને અહીંયા એડમિશન નથી મળતું તો હું ફોરેન જાઉં, રાઈટ? પણ રિયલિસ્ટિક સિનારીઓ લાસ્ટ 3-4 યર્સથી બહુ ઘણો ચેન્જ થઈ ગયો છે. હવે પછી લોકો જેમ તમે કીધું કે PGનું વિચારતા હોય છે, કારણ કે હવે MBBS એ લાસ્ટ ગોલ નથી, PG સુપર સ્પેશિયાલિસ્ટ કરવું આ બધાની રિક્વાયરમેન્ટ હોય છે. અને એના માટે ઘણા બધા વિદ્યાર્થી એવા છે જેના 500+ માર્ક આવ્યા છે, દે ડુ નોટ વોન્ટ ટુ સ્પેન્ડ ધેર મની, કે જે લોકોને એવું છે કે ભાઈ હું અહીંયા 1 કરોડ રૂપિયા શું કરવા ખર્ચું જ્યારે મને ફોરેનની સારી કન્ટ્રીઝમાં, જેવી રીતે જોર્જિયા છે, રશિયા છે, આ બધી કન્ટ્રીઝની અંદર ગવર્મેન્ટ યુનિવર્સિટીઝમાં, વર્લ્ડ રેન્કિંગવાળી યુનિવર્સિટીમાં, ECFMG, WHO, AMC એપ્રુવડ યુનિવર્સિટીમાં જ્યારે તમારી ડિગ્રી થતી હોય, તો સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તે આગળ એ લોકોના મનમાં એ આવે કે હું અહીંયા આટલા બધા પૈસા ખર્ચીને પછી પાછળથી મારે PG માટે જો અબ્રોડ જવું હશે તો એ સ્ટેપ ઓપન જ છે, તો પછી બેટર છે કે હું અત્યારે UG માટે અબ્રોડ જઉં અને સાયમલ્ટેનિયસલી હું મારી પ્રિપેરેશન કરું અને એવી કોલેજમાં જઉં કે જે જગ્યાએથી મને USMLEના ઓપ્શન, પ્લેબના ઓપ્શન્સ, યુરોપની એક્ઝામ્સના ઓપ્શન અને ઓસ્ટ્રેલિયાની એક્ઝામના ઓપ્શન, આ બધા ઓપન થઈ જાય. એટલા માટે હવે ફક્ત પૈસા અને સીટ્સ ન મળવી એ રીઝન નથી, પણ હવે લોકો ફોરેનમાં સેટલ થવાના એસ્પેક્ટથી પણ MBBS ફોરેનમાં કરવા જતા હોય છે. તો સર, તમે જે પ્રમાણે કીધું કે ફોરેનના બહુ બધા રીઝન્સથી સ્ટુડન્ટ્સ જાય છે, તો અમારા પણ બહુ બધા સ્ટુડન્ટ્સ છે જેમને મળવા માટે આવે છે, જેમની ઈચ્છા હોય કે અમારે બી સ્ટડી અબ્રોડ કરવું છે, અમે એમને અમુક ઓપ્શન્સ પણ આપીએ કે ચલો રશિયા જતા રહો, જોર્જિયા જતા રહો, પણ આ બે કન્ટ્રી તો છે જ, આ સિવાય પણ બીજી કઈ મેજર કન્ટ્રીઝ છે જ્યાં ઇન્ડિયાના છોકરા ટેકનિકલી મતલબ વર્ષોથી ભણવા જઈ રહ્યા છે? એક એનું ટ્રેડિશન છે કે ઇન્ડિયાથી બહુ બધા છોકરા રશિયા જાય ભણવા માટે, જોર્જિયા જાય, અને આની પાછળના મુખ્ય રીઝન્સ કેમ, આ દેશોમાં જ કેમ વધારે સ્ટુડન્ટ્સ ભણવા માટે જાય છે? સી, આમ ઓવરઓલ વિચારીએ ને તો લગભગ લાસ્ટ 30-40 યર્સથી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એ અબ્રોડમાં ભણવા જતા હોય છે, સ્પેશિયલી મેડિકલ માટે. અને જે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, જે 2019 પછી ડિઝોલ્વ થઈ ગયું અને NMC બની ગયું, તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ 2004 પહેલાં કોઈ પણ એક્ઝામ કાં તો કોઈ પણ એના રૂલ્સ રેગ્યુલેશન બનાવ્યા નહોતા. એ પહેલાં પણ વિદ્યાર્થીઓ ચાઇના છે, નેપાળ છે, બાંગ્લાદેશ છે, કઝાકિસ્તાન છે, કિર્ગિસ્તાન છે, આ બધી જગ્યાએ ભણે છે. અને હાલમાં પણ એવા નવા ઘણા બધા કન્ટ્રીઝ છે કે યુરોપિયન કન્ટ્રીઝમાં પણ MBBS માટે જતા હોય છે. મેજર સ્ટુડન્ટ્સ જે જતા હોય છે એ સોવિયતના કન્ટ્રીઝમાં જતા હોય છે, કે જે જૂનું સોવિયત યુનિયન હતું, એટલે કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, જોર્જિયા, બેલારૂસ છે,
આ બાજુ જોર્જિયા છે તો એની પાછળ આર્મેનિયા છે, એમાં પણ ઘણા સ્ટુડન્ટ જતા હોય છે. સાયમલ્ટેનિયસલી નવી કન્ટ્રીઝમાં અત્યારે તિમોર લેસ્તે છે કે જે જગ્યાએ ઇન્ડિયન સ્ટુડન્ટ જવાનું સ્ટાર્ટ કર્યું છે, એવી રીતે કેરેબિયન આઇલેન્ડ્સ છે કે જેની અંદર યુએસ ડ્રીમર્સ હોય છે, કે એ લોકો સેન્ટ લુસિયા છે, બાર્બાડોસ છે, બેલીઝ છે, કુરાસાવ છે, આ બધી કન્ટ્રીમાં જતા હોય છે. આ સ્ટુડન્ટ્સ ત્યાં આગળ મેડિકલ ભણી અને પછી એ લોકો ઇન્ડિયાના ઓપ્શન માટે આવતા હોય છે કે ભાઈ ત્યાં આગળ એમબીબીએસ કરો, ઓછા પૈસામાં કરો, સારી ટેકનોલોજી સાથે, સારા સ્ટાફ, ઇનફ રિક્વાયરમેન્ટ હોય એની, એ પ્રમાણે ફૂલફિલ થતી રિક્વાયરમેન્ટ પ્રમાણે બધું જ ભણે છે, અને ત્યારબાદ ઇન્ડિયામાં આવી નેક્સ્ટની એક્ઝામ જે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએશન એક્ઝામ જે હવે નેશનલ એક્ઝિસ્ટેન્સ થવા જઈ રહી છે, તો એ એક્ઝામ આપી અને ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરે છે. અને ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે આ એક્ઝામ ની બદલેમાં એ લોકો યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયાનો પાથવે સિલેક્ટ કરતા હોય છે. ટ્રુ સર. તો સર આ પાથવે થઈ ગયો, એની સાથે ત્યાં ભણવાનું પણ થઈ ગયું, પણ એઝ અ સ્ટુડન્ટ તો ભણવા માટે જશે, તો ભણતી વખતે દરેક સ્ટુડન્ટના દિમાગમાં ક્વેશ્ચન આવે કે જેમ કે ઇન્ડિયામાં એમબીબીએસ કરવું એટલે બહુ ડિફિકલ્ટ, એને નાનપણથી જ કહેવામાં આવે કે બેટા મિનિમમ 90% લાવવા પડશે, અને હવે તો જ્યારથી નીટ આવી ગયું ત્યારે તો નીટમાં તારે મિનિમમ 550-600 સ્કોર કરવો પડે. તો આ બધા જે દેશ તમે કીધા, આ દેશમાં જો એને ભણવું હોય તો કેટલી એની એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, કેટલાનો પર્સન્ટેજ લાવવા પડે, નીટની શું રિક્વાયરમેન્ટ છે, એના પર થોડુંક જો તમે. સી, મેજર જે સ્ટુડન્ટ્સ ફોરેનમાં અબ્રોડમાં એમબીબીએસ કરવા ઈચ્છા રાખતા હોય છે એ લોકો માટે સૌથી સારી વસ્તુ એ છે કે એનએમસી, નેશનલ મેડિકલ જે કમિશન છે ઇન્ડિયન ભારત સરકારનું, એને 2021માં એક ગેઝેટ બહાર પાડ્યું છે કે ભાઈ આ કરિક્યુલમ જે ભણાવતા હોય, જે લોકો ઇન્ટર્નશીપ આપતા હોય, મિનિમમ 54 મંથ્સનું સ્ટડી પેટર્ન હોય, આવા ઘણા બધા ગાઈડલાઇન્સ એમને આપેલા છે. એ ગાઈડલાઇન્સમાં જે બી યુનિવર્સિટી જે બી કન્ટ્રીની ફોલ્સ થતી હોય એ બધી જ યુનિવર્સિટીમાંથી એમબીબીએસ વેલિડ છે. અને એના જ માટે આ બધી કન્ટ્રી ભારત જોડે બહુ જ સારા રિલેશનવાળી કન્ટ્રી છે. વર્ષોથી આ બધી જ કન્ટ્રીના રિલેશન ઇન્ડિયા જોડે બહુ જ સારા છે, એટલા માટે એ લોકો પણ ત્યાં આગળ એડમિશન પ્રોસેસ માટે મેજર કન્ટ્રી એ ઓરલ ઇન્ટરવ્યૂ લેતા હોય છે, અમુક કન્ટ્રીમાં રિટર્ન ઇન્ટરવ્યૂઝ હોય છે, રિટર્ન એક્ઝામ હોય છે, અને સાથે સાથે જે 12th રિક્વાયરમેન્ટ છે એ એઝ પર ધ એનએમસી કે ભાઈ 12th અંદર એ 50% ઓપન કેટેગરીમાં અને ઓબીસી એસસી ST માં 40% હોવા જોઈએ વિથ પ્રેક્ટિકલ, અને નીટની અંદર એ ક્વોલિફાઈ હોવા જોઈએ, જે દર વર્ષે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે, જેમ આ વખતે 162 માર્ક્સે ક્વોલિફાય છે, 127 માર્કે ક્વોલિફાય છે, એવી રીતે એવરી યર જે કટ ઓફ, એનો રિક્વાયરમેન્ટ કટ ઓફ હોય એ કટ ઓફ પ્રમાણે એલિજિબલ હોય તો એ ફોરેનની યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે છે. સમ યુનિવર્સિટીઝ ઇન ફોરેન કે જે લોકો પોતાની રિક્વાયરમેન્ટ અલગ રાખતા હોય છે, એમાંથી કોઈક એકાદ લાઈક 10% યુનિવર્સિટીઝ એવી હોય છે કે જેમાં તમારા માર્ક્સ ઇમ્પોર્ટન્ટ હોય, કે 12th તમારા 60 છે, 80 છે, તો યુ આર એલિજિબલ ફોર સ્કોલરશીપ એઝ વેલ. ત્યાંની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારા જેટલા પર્સન્ટેજ 12th વધારે હશે એટલું તમારા જોડે સ્કોલરશીપના ચાન્સ વધી જતા હોય છે. વધી જાય. ટ્રુ સર. સ્કોલરશીપની વાત થઈ તો ત્યાં મને એના રિલેટેડ બીજી બી એક વસ્તુ યાદ આવી ગઈ કે જ્યારે બી સ્કોલરશીપ જોઈએ તો છોકરાએ બહુ બધું ડોક્યુમેન્ટેશન કરવું પડે. તો આજે આ વિડીયો જોશે, આઈ એમ શ્યોર બહુ બધા સ્ટુડન્ટ્સ અને ઇવન એમના પેરેન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે, અને જે પણ સ્ટુડન્ટ્સ છે જેમની ઈચ્છા હોય કે મારે સ્ટડી અબ્રોડ વિશે કંઈક જાણવું છે, મારે એમબીબીએસ અબ્રોડ વિશે જાણવું છે, મારે ગ્લોબલ ડૉક્ટર બનવું છે, ફક્ત ઇન્ડિયાનો ડૉક્ટર નથી બનવું, તો એ બધા વિદ્યાર્થીઓને હું આમંત્રણ આપી રહ્યો છું કે આપ નિયરેસ્ટ કાનન બ્રાન્ચ વિઝિટ કરો, અને ઇફ ઇટ ઇઝ પોસિબલ જે અમારી હેડ ઓફિસ છે વડોદરામાં એને ખાસ વિઝિટ કરો, હું ખાસ તમને મળીશ અને હું પૂરેપૂરું માર્ગદર્શન તમને આપીશ. પરંતુ આ વિડીયોના માધ્યમથી થોડું સ્ટુડન્ટ્સને ડોક્યુમેન્ટેશન વિશે નોલેજ આપીએ કે આજે એમને એડમિશન લેવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે. સી, મેડિકલ એડમિશન છે ને એ સૌથી ઇઝી પ્રોસેસ છે, અને એના માટે ખાલી તમારું 10th-12th માર્કશીટ છે, નીટનું રિઝલ્ટ સ્કોર કાર્ડ છે, તમારું આધાર કાર્ડ, અથવા જો પાસપોર્ટ હોય તો. સ્ટાર્ટિંગમાં પાસપોર્ટની રિક્વાયરમેન્ટ એડમિશન પ્રોસેસ માટે નથી હોતી, ઇન્વિટેશન પ્રોસેસ માટે હોય છે, એટલે આધાર કાર્ડ અને એક ફોટો, આટલા ડોક્યુમેન્ટ સ્કેન કોપી હશે તો તમે એડમિશન પ્રોસેસ માટે એલિજિબલ છો. આના બેઝ ઉપર આપણે એડમિશન કરી શકીએ છીએ. અને વધુમાં જ્યારે સ્કોલરશીપની વાત થઈ તો એક વાત વધુ એડ કરું કે ગુજરાત સરકાર, વી આર બેઝડ ઓન ગુજરાત, સો આપણા બધા માટે આનંદની વાત એ છે કે ગુજરાત સરકારની 15 લાખની એજ્યુકેશન લોન સહાય યોજના છે, કે જેના થ્રુ 15 લાખ એ ગુજરાત સરકાર એમબીબીએસ અબ્રોડમાં કરવાવાળા સ્ટુડન્ટ્સને આપે છે. તો એના માટેના બી ક્રાઇટેરિયા છે કે જેની અંદર એની વાર્ષિક આવક હોય 6.5 લાખની જે વાર્ષિક આવક મર્યાદાની અંદરમાં હોવા જોઈએ એના પેરેન્ટ્સ, અને સ્ટુડન્ટ્સના 60% હોવા જોઈએ. જો આ બંને રિક્વાયરમેન્ટ હોય તો બાકીની જે નાના નાના ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ હોય એ ફૂલફિલ કરો તો ગુજરાત ગવર્મેન્ટ તરફથી
15 લાખ મળે છે, જે 6.5 વર્ષ પછી ભરવાના છે અને ફક્ત 4% વ્યાજ દરે. તો આ તો બહુ મોટી એક મદદ કહેવાય સરકારશ્રી તરફથી. તો આ તમે મને લોનની વાત કરતા જોડે જોડે બીજો બી એક પ્રશ્ન આવી ગયો, મોટા ભાગના સ્ટુડન્ટ જેમની સાથે મારી ફોન ઉપર વાત થાય કે પછી રૂબરૂ મુલાકાત થઈ, એ ગમે તે કન્ટ્રીનું કાઉન્સિલિંગ માટે અમારી કંપનીમાં આવ્યા હોય, પરંતુ એ લોકોનો એક ક્વેશ્ચન હોય છે કે સર મારું બજેટ કેટલું થશે? એટલે આજે 6 વર્ષનો પ્રોગ્રામ છે, MD પ્રોગ્રામ કરવા જાય. બાય ધ વે, એક વાર સરળ શબ્દોમાં કહું તો ભારતમાં જેને MBBS આપણે પ્રોગ્રામ કહેતા હોય છે, એ જોર્જિયા, રશિયા કે પછી બેલરૂસ, આ જે બી સોવિયત કન્ટ્રી થઈ ગઈ, પછી કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, આ બધા દેશમાંથી જ્યારે છોકરું ભણીને આવે ને તો એને MDની ડિગ્રી મળે, તેને MD કહેતા હોય છે. બટ દેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ઇન્ડિયાઝ MBBS, રાઈટ? તો હું જ્યારે MBBS MD કહેતો હોઉં, સો કે પછી અમારી ટીમમાંથી કોઈ પણ જ્યારે કહેતું હોય, ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. ઇન્ડિયાનું MBBS અને રશિયા કે જોર્જિયાનું MD, દેટ ઇઝ ઇક્વલ, રાઈટ? તો સર આ 6 વર્ષ ત્યાં ભણવાનું, તો 6 વર્ષ રહેવાનો ખર્ચો, ખાવાનો ખર્ચો, પાછું ત્યાં આવા જ જાય તો પછી ટિકિટનો બી ખર્ચો થાય, અને ત્યાં મેઇન કોસ્ટ તો તમારું ક્વોલિટી ટ્યુશન ફીસ. તો ટોટલ કેટલું બજેટ હોય સસ્તામાં સસ્તી કોલેજથી લઈને આપણે ઉપર? હાયર એન્ડ સી મેજર અહીંયા જ બહુ મોટું ક્લિચ છે. બહુ બધા વિદ્યાર્થીઓને આવું છે કે જેમ US, કેનેડા, ઓસ્ટ્રેલિયા આ બધી જગ્યાએ જતા હોય તો 1 વર્ષની ફી મિનિમમ 10-15 લાખ-20 લાખ સુધી હોય છે, રહેવાનો ખર્ચો મિનિમમ પર ઇયરનો 5-7 લાખ રૂપિયા હોય છે. તો બધાને એવું થાય છે કે 1 વર્ષના 20-25 લાખ રૂપિયા ફીસ હશે. જો MBBSમાં પણ ઇન્ડિયામાં જો 1-1.5 કરોડ ફી હોતી હોય તો અબ્રોડમાં તો એનથી વધારે હશે. પણ અહીંયા આપણા બધા માટે આનંદની વાત એ છે કે વિદેશની ગવર્મેન્ટ યુનિવર્સિટીઝે ઇન્ડિયા જોડે સારા રિલેશન હોવાથી ઇન્ડિયાના એજ્યુકેશન એગ્રીમેન્ટ્સ કરેલા છે, જેના થ્રુ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે એમને બહુ જ ઓછી ફીસ રાખેલી છે. જેમ મિનિમમ ફીસની વાત કરું તો જેમ રશિયા જેવી મોટી કન્ટ્રી છે એની ગવર્મેન્ટ યુનિવર્સિટી કે જે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે ફક્ત 1,80,000 વાર્ષિક ટ્યુશન ફી અને 9,000 રૂપિયા વાર્ષિક હોસ્ટેલ ફી, તમે એનો રહેવા ખાવાનો બધો જ ખર્ચો 6 વર્ષનો ભેગો કરો તો મિનિમમ બજેટ તમારું 17-18 થી 20 લાખ સુધીમાં તમારા બધા જ ખર્ચા આવી જાય છે. એટલે એક લોઅર મિડલ ક્લાસનો સ્ટુડન્ટ પણ આ ફીસ અફોર્ડ કરી અને જે અહીંયા ફક્ત ને ફક્ત ફાઇનાન્શિયલ બજેટ ન હોવાના કારણે એનું MBBSની જગ્યાએ બીજા પેરામેડિકલ કોર્સમાં જવાનું વિચારતા હોય છે, એ વિદ્યાર્થી માટે આવી યુનિવર્સિટી જે ગવર્મેન્ટ યુનિવર્સિટી છે, લો બજેટ યુનિવર્સિટી છે, એ બહુ જ આશા સમાન છે. તો આનું ટોટલ બજેટ 18-20 લાખમાં તમારું રહેવા જમવા સાથે 6 વર્ષનું આખું બજેટ આવી જતું હોય છે. અને બીજી બધી કન્ટ્રીઝમાં આપણે વિચારીએ કે ભાઈ જેની 2.5 લાખ-3 લાખ એવી ફીસ હોય, હાયર સાઈડમાં જોર્જિયાની અંદર વિચારીએ તો લગભગ 30-35 લાખ, મેક્સ ટુ મેક્સ 40 લાખ સુધી અલગ અલગ યુનિવર્સિટીઝ છે જેની વાર્ષિક ફી સ્ટાર્ટ વિથ ધ $4,000-4,500 પર ઇયર હોય છે. એ જ વસ્તુ ઉઝબેકની વાત કરીએ તો $3,500 હોય છે, કઝાકની અંદર અગેઇન $4,000 આજુબાજુમાં. ઓલમોસ્ટ હું એવું કહી શકું કે 20-25 લાખના બજેટમાંથી સ્ટાર્ટ કરી અને મેક્સિમમ હાયર સાઈડમાં 50 લાખ સુધીમાં તમે વિદેશની સારામાં સારી કન્ટ્રીમાં, સારામાં સારી યુનિવર્સિટીમાં તમારું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરી શકો. બિલકુલ સર. હવે આ તો આપણે મુલાકાત થઈ જ્યારે ઓફિશિયલી આપણે મળ્યા, તમે અમને બધાને ટ્રેનિંગ આપી, અમે બધા શીખ્યા આ બધું, એન્ડ અધર ટાઈમ વી ડિસાઈડેડ કે આના પર એક વિડીયો બનાવવો જોઈએ કે જેથી આ નોલેજ એકદમ સરળ ભાષામાં સ્ટુડન્ટ સુધી પણ પહોંચે અને પેરેન્ટ્સ સુધી પણ પહોંચે. અને મને એક ઇનો કાનનના એમ્પ્લોયના રૂપમાં આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અમે યાને કે Kannan.co મેકિંગ ડોક્ટર્સની સાથે ટાઈ અપ કર્યું છે. હવે અમે પાર્ટનર્સ છીએ અને સાથે મળીને સ્ટુડન્ટ્સને હેલ્પ કરવાના છે. છેલ્લા 24 થી વધારે વર્ષ થઈ ગયા અમને કે અમે અત્યાર સુધી કેનેડા, USA, UK, અલગ અલગ દેશોમાં, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સ્ટુડન્ટ્સને જર્મની પણ જવું હોય તો આ બધા દેશમાં સ્ટુડન્ટ્સને અલગ અલગ પ્રોગ્રામમાં જ્યારે એડમિશન લેવું હોય, ત્યાં જેને ભણવું હોય, ભવિષ્યમાં ત્યાં જેને સેટલ થવું હોય એના માટે હેલ્પ કરી છે. અને અત્યાર સુધી 78,000 કરતાં વધારે સ્ટુડન્ટ્સને અલગ અલગ દેશોના વિઝા આપવામાં બહુ હેલ્પ કરી છે. મનીષ સરનું આ વિઝન હતું કે આપણે હવે મેડિસિન ક્ષેત્રમાં બી ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ હોય કે જેમને MBBSનો અભ્યાસ કરવો હોય વિદેશમાં, તો એના માટે આપણે હેલ્પ કરીએ પૂરેપૂરી. ઇવન જો એમનો અભ્યાસ થઈ ગયો હોય તો પાછા એને પછી PG કરવું હોય કે પછી PR લેવો હોય તો એમાં પણ હેલ્પ કરી શકીએ, એના માટે આપણે મેકિંગ ડોક્ટર્સ સાથે હાથ મિલાવ્યા છે. તો સર થેન્ક યુ વેરી મચ, તમને મળીને ખૂબ આનંદ થયો. થેન્ક યુ સર. મારે એક વાત કહેવી છે. બિલકુલ. કે જેવી વિદ્યાર્થીઓ, ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે ભાઈ એડમિશન માટે, MBBS માટે કઈ જગ્યાએ જવું, શું કરવું, તો આજે કાનન ઇન્ટરનેશનલ કે જેનો 24 વર્ષનો એક્સપિરિયન્સ છે કે વિદેશને, વિદેશની અંદર અલગ અલગ કન્ટ્રીમાં વિદ્યાર્થીઓના સેટલમેન્ટ સુધી હેલ્પ કરવામાં આવે છે. મેડિકલ એક ક્ષેત્ર એવું હતું કે જેમાં આ કમી હતી,
મેડિકલમાં મેજર લોકો ખાલી ડિગ્રી એટલે MBBS ની ડિગ્રી મળે ને ત્યાં સુધી એડમિશન કાં તો સપોર્ટ સિસ્ટમ આપતા હતા. અમારા જેવી સંસ્થાને પણ આજે અમારા વિદ્યાર્થીઓને જ્યારે UG સુધી મહેનત કરાવી અને UG ની ડિગ્રી જ્યારે MBBS MD ની ડિગ્રી અપાવતા હોઈએ ત્યારે PG નો સ્કોપ ઓપન હતો, પણ PG માટે શું કરવું એનું ગાઈડન્સ નહોતું. ત્યારે કાનન ઇન્ટરનેશનલે આજે US ની અંદર અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ સાથે એમનું ટાઈપ કરી અને છોકરાને USMLE કેવી રીતે કરવી, પ્લેબની એક્ઝામ ડ્યુરિંગ સ્ટડી કેવી રીતે પ્રિપેરેશન થાય, છોકરો જો USMLE ના કરી શકે તો એની સામે સાયમલ્ટેનિયસલી બીજો સ્કોપ કે ભાઈ ફિઝિશિયન એસોસિએટ કેવી રીતે થઈ શકે, ત્યાં આગળ જઈને $1,00,000-$1,50,000 એની સેલરી સ્ટાર્ટ થાય છે. તો આનો પાથવે ત્યાં આગળ સેટલ થવાનું, ડૉક્ટર તરીકે સૌથી સારી આ બધી જ કન્ટ્રીની અંદર એ કેવી રીતે પ્રેક્ટિસ કરી શકે અને એનું જે સપનું છે કે ડૉક્ટર બનવાનું, સાથે સાથે હાઈએસ્ટ લેવલની ઇન્કમ, હાઈએસ્ટ લેવલનો રિસ્પેક્ટ અને સાયમલ્ટેનિયસલી સેટલમેન્ટ ઓપ્શન, તો આ બધાનું ઓલ ઇન વન સોલ્યુશન એટલે કાનન ઇન્ટરનેશનલ. તો આવી જગ્યાએથી જો આપણે ગાઈડન્સ લઈશું અને સપોર્ટ સિસ્ટમ લઈશું તો ટીલ યુ બીકમ અ સિટીઝન ઓર ટીલ યુ બીકમ અ રજિસ્ટર્ડ ડોક્ટર ઇન PG ફિલ્ડ, ઇન સ્પેશિયલાઇઝ ફિલ્ડ, વી આર ઓલવેઝ વિથ યુ. ગ્રેટ. સો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આ વિડીયો તમે જો જાતે જોઈ રહ્યા છો, તમારા કોઈ પણ મિત્ર હોય કે જેમણે આ સાલ અથવા તો ગઈ સાલ પણ જો 12મા ની એક્ઝામ આપી હોય, 12 પાસ થયા, નીટમાં સારો સ્કોર કર્યો હોય, એ બધા સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચતો કરો, એમને પણ એન્કરેજ કરો. હું તો તમને એન્કરેજ કરી જ રહ્યો છું. કાનન હેડ ઓફિસ વડોદરા વિઝિટ કરો અને મારી પાસેથી તમારું જે વિદેશમાં જવાનું સપનું છે, વિદેશમાં ભણીને MBBS કરવાનું સપનું છે, ડૉક્ટર બનવાનું સપનું છે, એ કેવી રીતે પૂરું કરી શકાય એની પૂરેપૂરી માહિતી મેળવો, એ પણ ડિટેલમાં. અને એક વસ્તુ ખાસ, જ્યારે પણ કાનને વિઝિટ કરો, પોસિબલ હોય તો મમ્મી પપ્પાને લઈને આવજો. રાઈટ. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ સર. ખૂબ આનંદ થયો. થેન્ક યુ.